मॉर्निंग एवरीबडी। आपणे लास्ट टॉपिक जे रिमूव टू अने यूज़ टू चालू हतो तेनी अंदर रिमूव टू अने यूज़ टू ना बे प्रकार आपणे जोया था। एमां जे आपणे पहेला शुरुआतमां यूज़ टू रिमूव टू पहेला आपणे स्टार्ट कर्या था। रिमूव टू मैं तमने कीधुं तुं के तमे रिमूव टू शीखी जाओ एटले ऑटोमेटिक तमने यूज़ टू नो उपयोग आवडी जाय। तो रिमूव टू जे छे एनी अंदर आपणे बे प्रकार शीख्या था। एना चार नियमो हता। चार नियमो ने आधारे रिमूव टू आपणे करता था। एमां पहेलो नियम जे हतो के टू दूर करीने आपणे शुं मूकवानुं। सो बीजुं एडजेक्टिव पछी आपणे धेट मूकता था ने बीजुं टू आपणे काढी नाखता था। ત્રીજો નિયમ છે સર્વનામ એટલે કે હી સી ઈટ એ બધું આપણે મૂકવાનું। અને ચોથો નિયમ હતો કેન નોટ અથવા તો કુડ નોટ મુકાય છે। તો આટલી આપણે માહિતી મેળવી હતી। ત્યારબાદ આપણે ફોર વાળા વાક્ય પણ જોયું હતું। બધા નિયમો સેમ હતા। એક ફોર વાળા વાક્યની અંદર કર્મ આપ્યું હોય એનું કર્તામાં રૂપાંતર કરતા હતા બરાબર। કર્મ આપ્યું હોય એનું કર્તા રૂપાંતર કરવાનું। દાખલા તરીકે મી આપ્યું હોય તો મી નું આપણે શું કરતા હતા આય અને વાક્યને અંતે આપણે શું મૂકતા હતા ઈટ। એના માટે મેં તમને નિયમ કીધો તો વોટથી પ્રશ્ન પૂછવાનો નકાર પ્રશ્ન પૂછવાનો બરાબર છે। અને હવે આપણે ત્રીજો પ્રકાર શીખવા જઈ રહ્યા છીએ। ત્રીજો પ્રકાર છે બરાબર છે। ત્રીજા પ્રકારની અંદર છે નિર્જીવ કરતા વાળા વાક્ય। નિર્જીવ કરતા નિર્જીવ કરતા વાળામાં ઉપરનો નિયમ એમનેમ છે એક અહીંયા ચેન્જ થશે। અહીંયા જે થર્ડ નંબરનો જે છે ત્યાં આપણે વન મુકાય છે। શું મુકાય વન અથવા તમે વી પણ મૂકી શકો। તમારે વન મૂકવું હોય તો પણ ચાલે વી મૂકો તો પણ ચાલે બરાબર છે। અને છેલ્લે ઈટ મૂકી શકાય એટલે એ આજ આનું જેના જેવું જ છે કે જો શું થી પ્રશ્ન પૂછવાનો જે જવાબ આવતો હોય તો ઈટ મૂકવાનું નગર મૂકવાનું નહીં। અને બહુવચન હોય તો ઈટ નહીં પણ ધેમ છે બરાબર છે। પોયમ લખો પોયમ છે આગળ પોયમ હોય વાક્યની અંદર બરાબર। જો એક આપણે ઉદાહરણ પહેલા જોઈ લઈએ ધીસ બોક્સ ઇઝ ભારે છે ઉચકવા માટે બરાબર। હવે અહીંયા ટુ છે અહીંયા ટુ છે સાદું વાક્ય થશે નહી। કારણ કે સાદું વાક્ય કરવું હોય તો અહીંયા કોઈ કરતા તરીકે ઈ સી એવું કઈક હોવું ફોર વાળું પણ આ છે નહીં। તો હવે આનો આપણે જવાબ કરવો હોય તો શું થશે તો પહેલા આપણે લખશું ધીસ બોક્સ ઇઝ પહેલો નિયમ શું છે ટુ કાઢીને શું કરવાનું સો તો અહીંયા આપણે મૂકી દઈ સો હેવી નું હેવી એમ નામ પછી શું છે એડજેક્ટિવ પછી ધેટ મૂકવાનું ચાલો આપણે ધેટ પણ મૂકી દઈએ પછી શું કરવાનું તો કે સર્વનામ તરીકે હી સી ને એવું આપ્યું હોય જો અહીંયા હી ને સી એવું કઈ આપ્યું હોય નથી આપ્યું તો આ નિર્જીવ કરતા વાળું વાક્ય થયું બોક્સ એટલે નિર્જીવ કરતા તો નિર્જીવ કરતા હોય તો તમે વન મૂકો તો પણ સાચું પડે અને વી મૂકો તો પણ સાચું પડે એટલે પહેલા આપણે વન મૂકી વન પછી નો છેલ્લો નિયમ છે ચોથો કેન નોટ કે કુડ નોટ મૂકી શકાય તો વર્તમાન કાળ હોય તો કેન નોટ મૂકશું ભૂતકાળ હોય તો કુડ નોટ મૂકશું અહીંયા ઇઝ છે એટલે આપણે શું આવશે કેન નોટ બરાબર છે પછી શું વધ્યું લિફ્ટ ચાલો વાક્યને અંતે છેલ્લે શું મૂકવાનું ઈટ જરૂર પડે તો ઈટ મૂકવાનું છે એટલે તો શું કરશું લિફ્ટ એટલે ઉચકવું બરાબર છે તો શું ઉચકી શકાતું નથી બોક્સ બોક્સનું શું થયું ઈટ હવે અહીં જે વન આવ્યું એનો મતલબ એક નથી થતો કોઈ પણ વ્યક્તિ એવો છે આ બોક્સ એટલું બધું હેવી છે કે કોઈ પણ વ્યક્તિ તેને ઉચકી શકતું નથી હવે હું તમને જે નિયમ સમજાવવા માંગતો હતો આ ઈટ અને બહુવચન હોય તો શું ઉચકી શકાતું નથી તો અહીંયા લખ્યું બોક્સ એટલે બોક્સ એક વચન છે એટલે આપણે ઈટ જો અહીંયા બોક્સિસ હોત બોક્સિસ બહુવચન
તો શું ઉચકી શકાતું નથી તો બોક્સિસ ચાલે, જાજા બધા બોક્સિસ છે તો અહીંયા ઈટ નહીં આવે તો શું આવશે અહીંયા તેમ, બરાબર ને? તો આ રીતે હજી આપણે બે ત્રણ ઉદાહરણો આના જોઈ. The dress is too dirty to wear. Wear એટલે પહેરવું, dirty એટલે ખરાબ. તો આ ડ્રેસ પહેરવા માટે ખૂબ જ ખરાબ છે. તો અહીં જોઈ લો, ધ ડ્રેસ છે, પહેલા તો અહીંયા ટુ આપ્યું છે, ટુ આપ્યું છે, ફોર વાળું નથી, બરાબર છે? આપણી પાસે અહીંયા માત્ર બે થી ત્રણ નિયમો છે, બરાબર છે? આ ચાર નિયમ, એમાં ત્રીજો નિયમ આ લાગુ પડશે, બરાબર છે? તો પેલા શું કરશું, ચાલો, ધ ડ્રેસ ઇઝ સો ડર્ટી ધેટ, હવે અહીંયા વન મૂકો તો પણ હાલે અને વી મૂકો તો પણ હાલે, કે અમે પહેરી શકતા, આ ડ્રેસ એટલો બધો ખરાબ છે કે અમે પહેરી શકશું નહીં, અથવા કોઈ પણ પહેરી શકશે નહીં. લાઈ તમે વન મૂકો તો પણ હાલે અને વી મૂકો તો પણ ચાલે. હવે કેન નોટ આવશે, કુડ નોટ, આ ઇઝ છે એટલે શું આવે, કેન નોટ વેર. હવે શું પહેરી શકાતું નથી, શુંથી પ્રશ્ન પૂછી, શું પહેરી શકાતું નથી, તો જવાબ આવ્યો ડ્રેસ. એટલે જવાબ આવ્યો, તો અહીં આપણે મૂકશું ઈટ. જોઈ લેવાનું અહીં બહુવચન નથી ને, બરાબર છે? બહુવચન હોત તો અહીંયા શું આવે, તેમ. ત્રીજું ઉદાહરણ, ધ ગોલ્ડ રિંગ ઇઝ ટુ પ્રિસિયસ ટુ બાય. ધ ગોલ્ડ રિંગ ઇઝ ટુ પ્રિસિયસ ટુ બાય. ગોલ્ડ રિંગ છે ખૂબ જ ખરીદવા માટે ખૂબ જ કિંમતી છે, એટલે એટલી બધી રિમૂવ ટુ કરશું એટલે એનું ગુજરાતી એવું થશે કે એટલી બધી કિંમતી છે કે કોઈ પણ વ્યક્તિ એને ખરીદી શકશે નહીં. એટલે ધ ગોલ્ડ રિંગ ઇઝ, આને કાઢીને શું કરવાનું, સો પ્રિસિયસ ધેટ વી કેન નોટ બાય. શું ખરીદી શકાતું નથી, તો ગોલ્ડ રિંગ, તો જવાબ શું આવ્યો, ઈટ, બરાબર. હજી એક ઉદાહરણ જોઈ લઈએ, ધ ફ્રૂટ્સ આર ટુ રાઇપ ટુ ઈટ. ખૂબ જ પાકેલા છે, કે એને ખરીદી શકાય નથી, એટલે અમુક ફ્રૂટ એવા હોય કે વધારે પાકી ગયા હોય તો આપણે એને ખરીદીએ નહીં. તો અહીંયા ફ્રૂટ્સ આર ટુ રાઇપ ટુ બાય, બરાબર છે? તો શું થશે, અહીંયા ટુ અને આ ટુ આપણે કાઢી નાખશું, એટલે ધ ફ્રૂટ્સ, બહુ વચન છે, છેલ્લે આપણે ધ્યાન રાખશું, આર સો રાઇટ ધેટ. આપણે વી, અત્યાર સુધી આપણે વન મૂક્યું તો અહીંયા વન અને વી, વન આપણે વી મૂકી, વન મૂકો તો પણ ચાલે, અહીંયા આર લખ્યું એટલે કેન નોટ, કેન નોટ બાય. તો આપણે શું થી પ્રશ્ન પૂછી, શું ખરીદી શકાતું નથી, તો શું આવ્યો જવાબ, ફ્રૂટ્સ. હવે ફ્રૂટ્સ બહુ વચન છે એટલે ઈટ નહીં આવે, અહીંયા શું આવશે, તેમ. આપણે એ લખ્યું હતું કે છેલ્લે ઈટ આવે અને બહુ વચન હોય તો તેમ આવે. તો હજી એક આપણે ઉદાહરણ જોઈ લઈએ, કે અત્યાર સુધી તો બધા વાક્યોની અંદર આપણે પાછળ ઈટ આવતું હતું, કદાચ ઈટ ન આવતું હોય એવું એક આદુ આપણે વાક્ય જોઈએ, બરાબર છે? ધ ડે વોઝ, ધ ડે વોઝ ટુ ડલ ટુ વર્ક, બરાબર. કામ કરવા માટે ડે છે ખૂબ જ ડલ છે, એટલે ખરાબ છે, તેથી કામ કરી શકાતું નથી, બરાબર છે? ચાલો રિમૂવ ટુ ની અંદર એક તો આ ટુ નીકળી જશે, એક આ બીજું ટુ નીકળી જશે, એટલે ધ ડે વોઝ સો
dull that. The day was so dull that. પછી વન અથવા તો વી. હવે એમિઝાર હોય તો કેન નોટ આવે, અહીંયા વોઝ છે જો, તો કુડ નોટ આવશે. તો કુડ નોટ વર્ક. હવે આપણે જો ઈટ મૂકી શકાશે કે નહીં, આ છેલ્લે ઈટ મૂકી શકાશે અહીંયા, તો આને શુંથી પ્રશ્ન પૂછો, શું કામ કરી શકાતું નથી? દિવસ આવ્યો જો, નથી આવતો તો ઈટ આવશે. ને અહીં જો, શું પહેરી શકાતું નથી તો ડ્રેસ, શું ખરીદી શકાતું નથી તો ગોલ્ડિંગ, શું ખરીદી શકાતું નથી તો ફ્રૂટ, શું કામ કરી શકાતું નથી તો અહીં જવાબ આવતો નથી. બરાબર છે, જવાબ આવે તો ઈટ મૂકવાનું. એક વચન હોય તો ઈટ, બહુવચન હોય તો અહીંયા આપણે તેમ પણ મૂક્યું, પણ જવાબ આવતો જ નથી તો કઈ મૂકવાનું થતું નથી. એટલે આપણે નિયમ લખ્યો, જરૂર પડે તો ઈટ મૂકાય. એટલે યાદ રાખજો, પેલા સાદા વાક્યો હતા એમાં છેલ્લે ઈટ આવતું નહોતું, ફોર વાળા અને નિર્જીવ કરતા વાળા વાક્યમાં ઈટ આવતું હતું. આની અંદર શું હતું, ચેન્જીસ ખાલી વચ્ચે થતો હતો, કે પેલા વાક્યમાં આપણે અહીંયા આગળ સાગર લખ્યું હોય તો સાગર નું આપણે અહીંયા ધેટ પછી શું લખતા હતા, હી. બીજા વાક્ય આપણે ફોર વાળા છે, કાં તો ફોર કાઢ નાખતા હતા, એમાં કર્મ આપ્યું એનું કરતામાં રૂપાંતર કરતા હતા, એટલે મી આપ્યું હોય તો એનું આપણે કર નાખવાનું આય. અને લાસ્ટ આપણે નિર્જીવ કરતા વાળા જોઈએ, તો નિર્જીવ કરતા વાળામાં એક નિયમ ચેન્જ થતો હતો, અહીંયા હી સી ને ઈટ ને એવું કઈ લખવાનું ન થાય, અહીંયા વન અથવા વી લખવાનું થાય, અને વાક્યને છેલ્લે જરૂર પડે તો ઈટ અથવા તેમ મૂકી શકાય. બરાબર છે, આ પ્રકારના નિયમો. અને હતા, હવે આપણે જે વાક્ય જોઈએ એના આજે આપણે થોડાક આ બધા મિક્સ વાક્યો આપણે જોઈએ. આપણી સામે બધી મિક્સ એક્સરસાઇઝ ના પાંચ ઉદાહરણો આપણે અમે આવ્યો છે. તો પેલા આપણે એ નક્કી કરી લેશું કે કેવું વાક્ય હોય, સાદું વાક્ય છે કે કેવું વાક્ય. તો પેલા જોઈએ કે સજીવ પેલું વાક્ય હશે, પેલા આપણે જે શીખ્યા હતા ને એમાં હંમેશા સજીવ લેવું હશે. પછી આપણે ફોર વાળા શીખ્યા હતા, તો પેલા આપણે જોઈ લઈએ. જો અહીંયા એકદમ મશીનરી લખ્યું છે, મશીનરી એટલે નિર્જીવ થયું, અહીંયા ટુ અને ટુ એટલે એનો મતલબ કે હમણાં આપણે જે શીખ્યા એ જ છે. બરાબર, તો પેલા ચાલો આ વાક્ય આપણે લખીએ. ધ મશીનરી વોઝ સો ઓલ્ડ ધેટ. બરાબર છે, ધ મશીનરી વોઝ સો ઓલ્ડ ધેટ. પછી કર્તા તરીકે આપણે શું મૂકવાનું, નિર્જીવ કર્તા તરીકે વન અથવા તો આપણે વી મૂકશું. તો વન અહીંયા વોઝ લખ્યું એટલે કેન નોટ આવે, કુડ નોટ. તો કુડ નોટ જવાબ આવી જાય છે. મશીનરી એક વચન હોય તો ઈટ, બહુ વચન હોય તો તેમ, એક વચન છે એટલે આપણે શું મૂકશું. ચલો અહીંયા ધ્યેય લખ્યું છે એટલે એનો મતલબ કે નિર્જીવ નથી, સજીવ થયું. ચલો અહીંયા ટુ અને ટુ આપ્યો છે, જૂનો નિયમ એમ નામ કે ધે આર સો લેટ ધેટ. પછી એમાં શું જતો હતા પેલા વખત, કે આગળ જોવો જ નું, અહીં છોકરો હોય તો ઈ લખવાનું, છોકરી હોય તો સી લખવાનું. તો અહીંયા ધેય લખ્યું છે તો ધેય નું આપણે શું રાખશું, ધે. પછી આર લખ્યું એટલે કેન નોટ કેચ ધ ટ્રેન. ચલો થઈ ગયું, આમાં કઈ ઈટ આવે નહીં, પેલા વાક્યો તો એમાં ઈટ આવે નહીં, ખાલી ફોર વાળા નિર્જીવ કરતા છેલ્લે ઈટ આવે. અહીંયા મેની પ્યુપિલ્સ લખ્યું એટલે આ પણ સજીવ થયું. બરાબર છે, એટલે આ સાદું જ વાક્ય છે પેલું છે. ચાલો આપણે જોઈએ આ મેની પ્યુપિલ્સ. મેની પ્યુપિલ્સ એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ. ફાઇન્ડ ઇંગ્લિશ સો ડિફિકલ્ટ ધેટ. હવે મેની હવે શું લખશું, તો કે હી લખશું, સી લખશું. તો મેની પ્યુપલ્સ ઘણા વિદ્યાર્થીઓ, બહુવચન થયું એટલે આપણે શું કરશું, ધે. બરાબર છે, ફાઇન્ડ પેલું રૂપ છે એટલે શું થાય, કેન નોટ લર્ન. બરાબર છે, એટલે ઈટ આવે ને ધ્યાન રાખજો, ભૂલથી ઈટ મુકાય ન જાય. હવે ધ સ્ટાર્સ. બરાબર છે, આપણે અહીંયા જોઈ લઈએ કે પેલા છે શું, તો કે ટુ છે, ફોર છે અને ટુ છે. ફોર વાળું વાક્ય થયું, ફોર વાળાનો નિયમ શું છે, એક જ વસ્તુની ચેન્જ થાય છે.
કર્મ નું કરતા માં રૂપાંતર થાય એટલે મી હોય તો એનું આઈ કરી નાખવાનું, હિમ હોય તો એનું હી કરી નાખવાનું, અને અંતે હિટ આવે એટલું નિયમ આપણે ધ્યાન રાખવાનું, બાકી જે આ રાઉન્ડ કરાય તઈ વસ્તુ નીકળી જાય. એટલે ધ સ્ટાર્સ વેર સો મેની ધેટ, બરાબર. અસનું શું થઈ જાય? વી. વેર લખ્યું છે એટલે કુડ નોટ, કુડ નોટ કાઉન્ટ, કાઉન્ટ એટલે ગણવું. તો શું થી પ્રશ્ન પૂછી? શું ગણી શકાતું નથી? સ્ટાર્સ. જવાબ આવ્યો તો ઈટ મૂકશું કે ધેમ મૂકશું? બહુ વચન છે જો, સ્ટાર્સ લાયન છેલ્લે શું આવશે? ધેમ. ચલો એના પછી નું આપણે જોઈ લઈશું. છે અહીં ટુ છે, અહીંયા ફોર છે, અને અહીં ટુ છે. ચાલો આ પણ આપણે ફોર વાળું જ વાક્ય આવ્યું, તો ચાલો આપણે જોઈએ. ઈટ વોઝ સો કોલ્ડ ધેટ. હવે શું મૂકશું? અહીંયા તો જો અસ હતું તેનું વી કર્યું, તો મેં તમને આના પહેલાના લેક્ચરમાં જયારે આ ટોપિક સમજાવ્યું ત્યારે કીધું હતું કે ગમે ત્યારે નામ આપ્યું હોય તો નામનું નામ એમ ન મી. તો ઓલ્ડ મેન આપ્યું છે તો શું થશે? ધ ઓલ્ડ મેન, બરાબર. ટુ નીકળી ગયું. કેન નોટ કે કુડ નોટ? તો વોઝ આપ્યું છે એટલે કુડ નોટ મૂવ ઇન ધ ગાર્ડન, બરાબર છે. તો મૂવ ઇન ધ ગાર્ડન. હવે શું ગાર્ડન ની અંદર ચાલી શકાતા નથી? તો ઈટ નથી આવતું. શું થી પ્રશ્ન જ નથી બની શકતો? તો આપણે ઈટ મૂકવાની કઈ શક્યતાઓ છે ને? લાતી આપણી મિક્સઅપ થશે. હવે રિમૂવ ટુ તો જોયું, પણ હવે યુઝ ટુ એટલે આ ઊંધું થશે. તો એ હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોશું. થેન્ક યુ વેરી મચ.